વિથ એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ નંબર 15 સંભાવના શીખીએ. એ પહેલાં અગત્યની માહિતી મેળવીએ. હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે, કારણ કે આપણી ચેનલ યુથ એજ્યુકેશનમાં ધોરણ 1 થી લઈને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના વિડીયો મૂકવામાં આવે છે, તથા 15 મે 2019 રોજ આપણે એક નવી એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છીએ, જેમાં દરેકે દરેક ધોરણના વિડીયો લેક્ચર, પાઠ્યપુસ્તક, મટીરિયલ્સ અને બીજા ઘણા બધા MP પ્રશ્નપત્રો તમે તે એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકશો. સાથે સાથે શિક્ષક મિત્રો માટે આપણે એક નવી પેપર જનરેશનની એપ લઈને આવી રહ્યા છીએ, જેમાં કોઈપણ ધોરણનું કોઈપણ વિષયનું પેપર તમે તમારા મરજી મુજબના સવાલ સિલેક્ટ કરીને સોલ્યુશન સહિત પ્રાપ્ત કરી શકશો. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 15.1 નો દાખલા નંબર 7. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? તો આપણે ધારી લઈએ, ધારો કે ઘટના એ આપણને આપેલું છે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય. ઘટના એને આપણે ધારી લઈએ 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન નથી અથવા તો ન હોય, બરાબર. એની સંભાવના આપણને આપેલી છે 0.992. આપણે ઘટના એ છે તો એની સંભાવના એટલે કે P ઓફ એ થશે 0.992. હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય, સમાન ન હોય એને આપણે ધારેલું છે, તો સમાન હોય એટલે એની પૂરક ઘટના થઈ, અને ઘટના એ હોય તો પૂરક ઘટના કોના વડે દર્શાવાય? એ ડેશ વડે. માટે આપણે લખીએ કે ઘટના એ ડેશ 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય અને તેની સંભાવના પી ઓફ એ ડેશ થશે, જે આપણે શોધવાની છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઘટના અને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થશે? 1 થશે. માટે પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેશ બરાબર 1. એની કિંમત 0.992 છે. એ ડેશ આપણે શોધવા છે, એ ડેશને કરતાં બનાવીએ તો 1 માંથી 0.992 બાદ કરું તો આપણને મળશે પી ઓફ એ ડેશ બરાબર 0.008. તો આપણે કહી શકીએ કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના માટે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.008 છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરજો, તથા બીજા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે.